રાજ્યની અલગ અલગ જેલોમાં આવાસ અને બીજા અન્ય કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં 22 કરોડના ખર્ચે જેલ આવાસ તૈયાર કરવામાં આવ્યા છે. જે 2019માં આવાસનું કામ શરૂ થયું છે ત્યારે જેલ વિભાગમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સિંઘવી દ્વારા આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે 220 કરોડના ખર્ચે રાજ્યની અલગ અલગ જેલોમાં આવાસ અને બીજા અન્ય કામો કરવામાં આવશે. જેલ સ્ટાફના જબારો માટે 172 નવા મકાનો બનાવવામાં આવ્યા છે. અત્રે મહત્વનું છે કે નવા મકાનો બનાવવાના જે રીતે જે જેલોમાં લાઇબ્રેરી ભોજનમાં સુધારા પણ કરવામાં આવ્યા છે. કેદી બીમાર પડે તો સારી ટ્રીટમેન્ટ મળે તે માટે પણ સુવિધા ઊભી કરવામાં આવશે. હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત 174નો ક્વાર્ટર્સનો જેલ વિભાગમાં આજે લોકાર્પણ થયું છે. એમાં માન્ય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને આજે એનું લોકાર્પણ થયું છે. અને આમાં જેલ સહાયક જેટલા પણ છે અહીંયા એ બધા એ નવા જે મકાનોની સોંપણી થઈ છે અને મને ખૂબ જ આનંદ થાય છે. અને આવનારા દિવસોમાં પણ 220 કરોડ જેટલી બિન રહેણાંક અને 50 કરોડ જેટલી રહેણાંક મકાનોની એ બધી સુવિધાઓ અહીંયા મળવાની છે. અને નવી જેલો દ્વારકા, સોમનાથ અને હાઈ સિક્યુરિટી જેલ આપણા અમદાવાદના જે ગાંધીનગરમાં એ ટૂંક સમયમાં બનવાની છે. અને ખાસ કરીને સાબરમતી જેલમાં જે બીજા પ્રોજેક્ટો છે આપણે જે જીપકા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન, જેલ ભજિયા હાઉસ અને બાકી જે ઇન્ડસ્ટ્રીયલ શેડ જે કોરોના કાળના સમયમાં થોડા મોડું થયો હતો અને આવનારા દિવસોમાં એને નિર્માણ થશે અને એના પણ એ રીતે જ લોકાર્પણ થશે. સાબરમતી જેલના સૌ સ્ટાફ પરિવારજનો માટે 172 નવા મકાનો જે આજ પછી આપ સૌ લોકોના ઘર રવાના છે. એ મકાન લોકાર્પણ પ્રસંગે આપી સૌની વચ્ચે ઉપસ્થિત ધારાસભ્યો શ્રી હર્ષભાઈ પટેલ, જેલના વડા શ્રી કેવરાવ, શ્રી અશ્વિન ચૌહાણ, શ્રીમતી શ્વેતા શિમાલી અને જેલ સ્ટાફ પરિવારના સૌ સભ્યોને હું માત્ર અને માત્ર અભિનંદન આપવા માટે અહીંયા આવ્યો છું. આ ઇમારત જયારે બને અને ખાલી પડેલી ઇમારત મકાન જોડાય અને મકાન તમે સૌ લોકો પૂજા અર્ચના પૂર્ણ પોતાની આસ્થા પ્રમાણે જયારે ગૃહ પ્રવેશ કરશો તે પછી એ તમારા સૌના માટે પોતાનું ઘર બની જતું હોય છે. આજે આ 172 મકાનો અહીંયા સૌ લોકો સરકારી વિવિધ વ્યવસ્થાઓનો ભાગ છે. જે લોકોને આ અલગ અલગ મકાનો ફાળવવામાં આવ્યા છે આ મકાનને સરકારી મકાન માનવા બદલે પોતાના સપનાનું ઘર માનીને તમે સૌ લોકો ગૃહ પ્રવેશ કરશો એવો મારો 100% વિશ્વાસ છે. અમદાવાદના સિટી પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં AMTS અને BRTS અને મેટ્રો કાર્યરત છે. ત્યારે હાલમાં AMTS